मूळ जुनागढ केशोद ना वतनीने सूरतमां भेस्तान गार्डनની સામે આશારામ નગરમાં રહેતા હિરેનભાઈ ગોપાલભાઈ પાગડાના પરણભાઈ ઉદય સાથે ઉદ્દામાં શ્રીજી પ્લાસ્ટિકના નામે પ્લાસ્ટિકના સામાનનો વેપાર કરે છે। ઉદ્દા રોડ નંબર 8 જીવરાજ ચાની ગલીમાં ખાતા નંબર 116માં ગોડાઉન પણ ભાડે રાખ્યું છે। 16મીના રોજ અમદાવાદ ખાતે જ્યારે હિરેનભાઈ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કાર્યમાં હાજર હોય ત્યારે પત્ની પારુલબેને ફોન કરી જાણ કરી હતી કે વહેલી સવારથી જ ઉદય ગોડાઉન પર ગયો હોય અને ફોન પણ નથી ઉપાડતો। વારંવાર ફોન કર્યા છતાં પણ ઉદયે ફોન ન ઉપાડ્યો। મિત્ર મિતુલે ગોડાઉન પર મોકલ્યો હોય સુરત દોડી આવેલા હિરેનભાઈએ ઉદયની અંતિમવિધિ પતાવી પોલીસનો સંપર્ક કર્યો હતો। જોકે પોલીસે લાશ પાસે એક થેલીમાંથી નાની બિલબુકના લીટીવાળા પાનામાં લાલ બોલપેનથી ગુજરાતીમાં લખેલી સુસાઇડ નોટ પણ મળી હતી। આ નોટમાં લખ્યું હતું કે આ ગૌતમ મુંબઈમાં 25 લાખ જેવી રકમ ના આપતા હું ફસાઈ ગયો એટલે હું આ કરું છું। પોલીસે હિરેનભાઈને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બંને ભાઈઓએ મુંબઈના વેપારી ગૌતમભાઈ પ્રવીણભાઈ ચૌહાણ પાસેથી ઓગસ્ટ મહિનાથી જે માલ આપ્યો હોય અને માલ ખરીદવાના એડવાન્સ પૈસા આપ્યા હતા, જે પૈસા તે વાયદા કરતો હતો પરંતુ આપતો નહોતો અને તેમને દેવું પણ થઈ ગયું હતું। ઉદય છેલ્લા 2 મહિનાથી ચિંતામાં હોય નોંધના પોલીસે હકીકતને આધારે હિરેનભાઈની ફરિયાદ લઈને ગૌતમ ચૌહાણ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।